ગઈકાલે જયસુંદર સુરી મહારાજે એક અદભુત લેખ લખ્યો છે, 10 અને 11 પાનાનો. અહીં બેઠેલા જેટલા પણ તપોવની છે કોઈ, લલિતભાઈ તમે જવાના પર્યુષણ કરાવવા, તમારી આખી ટીમને કહેજો કે આ વખતે પર્યુષણ કરાવવા, જેઓ પણ વિદેશમાં જાય 8 દિવસ માટે સાહેબની ઈચ્છા છે, એક પોઈન્ટ ઉપર વારંવાર ભાર મૂકજો. ત્યાં એક પ્રચાર, દુષ્પ્રચાર ચાલુ થયો છે, વેગન વેગન વેગન. એટલે અમે વેગન છીએ, ત્યાંના જૈનો એમ કે છે વી આર વેગન. વોટ મીન્સ વેગન? દૂધ અને દૂધની બનાવટ પણ જે ન વાપરે એને વેગન કહેવાય. શા માટે નથી વાપરતા? તો કે યંત્રથી એ ગાયની આંચળને દોહવાય છે, એના કારણે એમાંથી બ્લડ નીકળે છે, એ નીકળેલું બ્લડ દૂધમાં જાય, માટે દૂધ કેવું થઈ ગયું? માંસાહાર. આ મિથ્યા પ્રચાર. આવતીકાલે એવું આવશે કે તમે દેરાસરમાં દૂધથી અભિષેક નહીં કરો, અને તમે અમે કહીએ એના કરતા અમેરિકા કે એને વધારે માનો છો. શું જોવા બંધ થઈ ગયો? મારે તમને કહેવું છે, આ સાહેબે બહુ મહેનત કરીને 10 પાનાનો એક લેખ તૈયાર કર્યો છે, એમાં બે બહુ મહત્વની વાત મૂકી છે. એમાંની મહત્વની વાત, વેગન ઉડાવ, દૂધ અને દૂધની બનાવટ. તમામ તીર્થંકરોના પારણા પેલાના ઇક્ષુરસથી છે, બાકીના ભગવાનના પારણા શેનાથી થયા હતા? ખીર. ખીર શેમાંથી બને છે? દૂધમાંથી બને છે. દૂધ ક્યાંથી આવે છે? આ એક એવો દુષ્પ્રચાર છે કે તમામ પશુઓના દૂધ લેવાનું બંધ કરાવી એને વસૂકી જાય, નક્કામાં થઈ જાય, પછી એ નક્કામાં થયેલા પશુઓને ક્યાં ધકેલવા છે? કતલખાને. અમારા સંઘ ઢોરોને બચાવી વિજાપુરની દાભડાની પાંજરાપોળોમાં મોકલે છે, અને એ લોકો આવા બચાવેલા ઢોરોને સીધા કતલખાનામાં મોકલવા માંગે છે. મને નાગપુર પ્રકરણ અત્યારે અહીંયા ખોલવું નથી, પણ મારે તમને કહેવું છે, આ વેગનની વાત હવે ધીરે 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 ઇન્ડિયામાં આવશે, અને ધીરે ધીરે તમારા દૂધના પક્ષાલ બંધ કરાવી દેશે. હા, તમારી દૂધની ચોકલેટ તમે બંધ નહીં કરો, તમારી દૂધથી બનતી કેડબરીઝ તમે બંધ નહીં કરો, તમારી કેક બંધ નહીં થાય, તમારે બધું ખાવાની છૂટ. પણ દેરાસરમાં પક્ષ ધારે ના ભાવ લાગે, દૂધ તો માંસાહાર કહેવાય. ભલા માણસ, આ શ્રાવિકા માની કુખે જન્મેલો એક દીકરો પણ સમજે છે કે દૂધ માંસાહાર નથી. વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવે છે, લંડનમાં એક જૈન શ્રાવિકાનો છોકરો મા બાપ સાથે ત્યાં રહેતો હતો, સાવ નાનો, અને સ્કૂલમાં ગયો. સ્કૂલની અંદર પિકનિક હતી, પિકનિકની અંદર એ ગયો, અને એ દિવસે નોનવેજ પીરસવામાં આવ્યું. 50 છોકરા, 49 નોન જૈન, ત્યાંના જ રહેવાસી, એક જ છોકરો જૈન, અને જ્યાં નોનવેજની આઈટમ આવી ઉભો થઈ ગયો. આઈ ડોન્ટ ઇટ ફિશ, માછલીની બનાવટ, આઈ ડોન્ટ ઇટ ફિશ. કેમ? આ માઉસ કહેવાય, અમે ના ખાઈએ, અમારા ભગવાને ના પાડી છે. અને એ વખતે ઓલી ટીચરે આવો જ એક કુતર્ક આપ્યો, જો તું માઉસ ખાઈ નથી ખાતો કારણ કે પશુના શરીરમાંથી આવ્યું છે, તો તું ગાયનું દૂધ કેમ પીએશ? જો આવા કુતર્કો તમારી સામે આવશે એને ઉડાવવા માટે અત્યારથી કહું છું, અને આ કુતર્કને ઉડાવવા માટેનો જે જવાબ છે ને અમારો નથી, 444 ગ્રંથના રચયિતા હરિભદ્રસુરી મહારાજે અષ્ટક પ્રકરણમાં આપ્યો છે. છોકરાને કીધું તારાથી માંસ ન ખવાય, તો તારાથી ગાયનું દૂધ પણ ના પી. ગાયનું માંસ જો ના ખવાય તો ગાયના આંચળમાંથી નીકળેલું દૂધ પણ ના પીવાય, જેમ ગાયનું લોહી ન પીવાય એમ ગાયનું દૂધ પણ ના પીવાય. અને છોકરાનો પિત્તો ગયો, થાળી ફેંકી ઉભો થઈ ગયો, અને ટીચરને કીધું, ટીચર પ્લીઝ 1 મિનિટ, મારી વાત તમારે સાંભળવી પડશે. તમે જયારે જન્મ લીધો હતો 5 વર્ષનો ટાબરિયો 50 વર્ષની ટીચરને શું આર્ગ્યુમેન્ટ કરે છે? તમે જયારે તમે જન્મ લીધો હતો તમે તમારી માનું દૂધ પીધું હતું? યસ, આપણે નાના બચ્ચા હોઈએ તો આપણે માના દૂધથી જ મોટા થઈએ ને, પીધું હતું. જો તમે તમારી માનું દૂધ પીધું હતું, હવે તમે તમારી માનું લોહી કેમ પીતા? આપો આન્સર. અને ટીચરની બોલતી બંધ થઈ ગઈ. માનું દૂધ પીવાય, માનું લોહી ના પીવાય,
ગાયનું દૂધ પીવાય, ગાયના લોહી ના પીવાય. 5 વર્ષનો ટાબરિયો પરદેશમાં જવાબ આપી શકે છે. આવતીકાલે તમારી પાસે આવે ત્યારે તમારા મગજને સાબુત રાખજો. આવી વેગન વેગન વાળી વાતો આવે ને ઉડાવી દેજો. હું તમને એ કહેવા માંગુ છું, મહારાજજીના શું આન્સર હોય છે? મહારાજને પૂછવામાં આવ્યું, દેવલોકમાં સંઘ નહીં, અમેરિકામાં સંઘ ખરો? અમેરિકામાં સંઘ ખરો કે નહીં? સાધુ તો નથી, સાધ્વી તો નથી, પંચ મહાવ્રતધારી, પાદચારી, આવા બ્રહ્મવ્રતધારી, આવા જેને સાધુ કહેવાય એવા સાધુ પરદેશમાં ખરા? એ તો નથી. તો મહારાજ ને ખાલી શ્રાવક અને શ્રાવિકા છે. જ્યાં એકલા શ્રાવક શ્રાવિકા હોય એને સંઘ કઈ રીતના કહેવાય? જેવો પ્રશ્ન કર્યો, જેવો પ્રશ્ન કર્યો, સાંભળો શું જવાબ આપ્યો છે. એ જે જવાબ આપ્યો એ આવતીકાલના પ્રવચનમાં કહીશ. વિતરાગ પરમાત્મા.